नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती चैप्टर 10 जीभ, लेखक ज्योतिन्द्र दवे, साहित्य प्रकार हास्य निबंध। आ चैप्टर ना पाछळी वीडियो लेक्चर में आपणे अगाउ चौथा वीडियो लेक्चर में ज्यांथी वात अधूरी मूकी छे त्यांथी आज वीडियो लेक्चर में आपणे आगळनी वात करीशुं। छेल्ले आपणे जोयुं हतुं के जीभ जे छे ए व्यक्ति बदलाय, प्रदेश बदलाय। आम जुओ तो मनुष्यनो समग्र जीवननो विकास जे कई छे, मनुष्य एटले जीभ, जीभ द्वारा कशुं ज विकास शक्य नथी। अने आपणे छेल्ले ए वात करता हता के ईश्वरे आजे शरीर रचना करी छे, माणस धारे तो आ शरीर रचना पोते बनावी ना शके, ए ईश्वरनुं सर्जन छे। पण अहीं थोड़क विशेष वात, एक विशेष दृष्टिकोण, एक जुदा एंगल थी लेखक हास्य साथे कशिक उपदेशात्मक बात करवा मांगे छे। हास्य निबंध छे एटले लेखक एम कहे छे कि ईश्वरे धैर्य होत ने तो हजू आ शरीर में नवी नवी सगवड करी शक्या होत। केवी सगवड तो जोईए आपणे आ चेप्टर ने, आपणे अंत तरफ छीए। ईश्वरे का तो आ शरीर रचना में उतावल करी छे, अथवा अनुभव नहीं हो मनुष्य ने जारे पहेलो वेलो बने, पण जो धैर्य होत ने तो हजी वधारे केटली सगवड करी शक्या होत। स्क्रू मूकवाने बदले, स्क्रू एटले तमने खबर हशे, स्क्रू तो तमे जोयो ज होय के जेमा आटा होय छे एनाथी आपणे बे वस्तुने जोड़ी शकीए छीए। स्क्रू मूकवाने बदले केटली वस्तु एने एम ने एम जड़ी दीधी छे के जे छूटी न पड़ी शके। जो स्क्रू रेखो हो तो ये वस्तु अपने खोली ने छूटी पड़ी सके। जीभ ने धारीए त्यारे मोमांथी छूटी करी शके, ये रचना करी होत तो केटली सफल था। जो जीभ छे एने आपणे छूटी पाड़ी सकता होत मुखमांथी तो केटली सगड़ता हचवाई जात। तमे जुओ लेखक केवुं केवुं विचारे छे जीभ विशे। नाटक, सिनेमा अथवा सभामां प्रेक्षकोने श्रोताओ पोतानी जीभनो वधारे पड़तो उपयोग करी बीजाने दखल करे छे, एटले दखल करवी मीन्स के डिस्टर्ब करे छे। કે આપણે નાટક જોવા ગયા હોય, મૂવી જોવા ગયા હોય સિનેમામાં, અથવા કોઈ સભા હોય અને બધા પ્રેક્ષક તો હોય જ દરેક જગ્યાએ, નાટક હોય, સિનેમા હોય કે સભા હોય, એમાં જે ઓડિયન્સ છે પ્રેક્ષકો એ ઘણીવાર બોલી બોલીને ખૂબ ડિસ્ટર્બ કરે છે। તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત। ભાઈ તમે સભામાં જાઓ, સિનેમામાં જાઓ કે પછી નાટ્ય હોલમાં જાઓ, નાટક જો જીભ છૂટી પડી શકે એમ હોત તો તમે, તમને જ્યારે એન્ટ્રી આપવામાં ત્યારે તમારે તમારી જીભ એ ડબ્બીમાં મૂકી અને ત્યાં બહાર જમા કરાવી દેવાની અને પછી અંદર જવાનું, જેથી કરીને અંદર એકદમ શાંતિ જળવાય રહે, કશી કશો જ ડિસ્ટર્બ થાય નહીં। તો આને આપણે આ સભા, નાટક કે સિનેમા બહુ આનંદદાયક લાગે, મજા આવે, ખોટો જે આપણને માનસિક થાક લાગે છે અવાજના કારણે એ થાક પણ લાગત નહીં। તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા, કે ઘણા વ્યક્તિ એવા હોય કે આખો દી બોલ 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 કરતા હોય અને એ વ્યક્તિને આપણે મળવા જવું છે તો કેવો આપણને કંટાળો આવે અથવા ડર લાગે કે ભાઈ જઈશું તો એ બોલી બોલીને માથું દુખાડશે। તો લેખક લખે છે કે આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે, એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે એને મળવા જઈ શકત। એટલે બોલ બોલ કરી તે ખૂબ બોલે છે એવા વ્યક્તિને મળવા જવાનું, અને આપણે મળવા જવાનું ત્યારે આપણને ખબર હોય કે વ્યક્તિએ મુખમાંથી જીભ કાઢી ઘી ચોપડી કબાટ ઉપર છૂટી મૂકી દીધી છે, બહાર મૂકી દીધી છે,
મૂકી છાંટી છે એટલે બહાર મૂકી દીધી છે. તો આપણે એને મળવા જતા જરાય ડર ન લાગે કે હવે કાંઈ બોલશે તો નહીં, ફક્ત આપણી વાત સાંભળશે. તો ઘણી વખત કોઈ પણ ગુસ્સે થઈએ, આપણે ક્યારેક કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ એટલે કંકાશ ઝઘડા ના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા કંકાશ ઝઘડા કલે એકબીજા વચ્ચે બોલચાલ જે ઝઘડાના પ્રસંગો ઉભા થાય છે, એકબીજા વચ્ચે બોલવાના પ્રસંગો થાય છે, તો એ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં એટલે ખિસ્સામાં મૂકી દઈ, જે બોલવાના કારણે મારામારી અને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકે. તમે જુઓ કે આપણને એમ લાગે કે બે વ્યક્તિ વચ્ચે બોલવાથી હવે એના સંબંધો બગડ્યા છે, પણ હવે ગાળાગાળીને મારામારી ઉપર આવી ગયા છે, પછી એ ગાળાગાળી અને મારામારી છેલ્લે ક્યાં જઈને અટકે. આવા જયારે પ્રસંગો હોય, ડર હોય, ત્યારે જીભ જો છૂટી પાડી શકાતી હોય તો આપણે આવું લાગે કે આપણે ઝઘડો તો માથાકૂટ થાય એમ છે, જીભ છે આપણે ખિસ્સા મૂકી દઈએ. તો જે આવા પ્રસંગો છે એ કેટલાય પ્રસંગો આવા ઘટ્યા હોત નહીં, આપણે એને ટાળી શકા હોત. આમ બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે, એને બદલે એની જીભ જપ્ત કરી, સોરી એની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત. કે જે વ્યક્તિ બોલે, કેવું બોલે તો કે બળવો કરે, લોકોને ઉપસાવે એવું એવા શબ્દો બોલે જેથી કરી લોકો છે એ સરકારની વિરુદ્ધમાં વ્યા જાય. આવું જે બોલનારા છે બંડખોર બળવાખોર ઉગ્ર ભાષણ કરનાર, લોકોને ગેરમાર્ગે ઘણી વખત દોરનારા હોય આવા લોકો ને સરકારે જપ્ત કરવા પડે આવા ભાષણો કરે ત્યારે બળવાખોર લોકો. તો સરકાર એ વ્યક્તિને જપ્ત ન કરે પરંતુ એની જીભ જપ્ત કરી લે અને સરકાર પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી જો થઈ જાય, એકબીજા એક અલગ અલગ ધર્મ પાળતા વ્યક્તિની જીભની અદલા બદલી થઈ જાય તો ભલે વ્યક્તિ બદલાઈએ પણ એ ગુણગાન કોને ગાશે, એ જીભ જીભ પહેલા જેને ગાતી એટલે ઈશ્વરની એકતા સિદ્ધ થઈ જાય. નાનું બાળક હોય એના મુખમાં મોટાની જીભ આવે છે એટલે અનુભવ વાળી જીભ, તો બાળક અનુભવ વાળા શબ્દો બોલે કે આપણે એમ લાગે આ બાળક આટલું નાનું છે તો કેવું બોલે છે, તો આમ આપણે કેવી નવાઈ લાગે. તો આમ કોઈ વાર જીભની અદલા બદલી પણ થઈ જાત પણ તેમાં કઈ નુકસાન ન થાય, ઉલટાનો ફાયદો જ થાય, ઘણો બધો ફાયદો થાય. કેવો ફાયદો? તો કે બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા, વૃદ્ધની જીભ એટલે છે અનુભવ વાળી જીભ, એને ઘણું બધું બોલ્યું છે, ઘણો બધો અનુભવ છે અને અનુભવ વાળી જીભ એ બાળકના મોંમાં આવી જાય તો એ બાળક છે અનુભવ ભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. તો આપણે કેવું નવાઈ લાગે, નાનું બાળક કેટલું બધું જાણે છે, કેવું કેવું બોલે છે, આપણને પણ સમજાવે છે, આપણને પણ નવી દિશા બતાવે છે, કેવો અનુભવ વાણે બોલે છે, તો ફાયદો થાત ને. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના હોય છે, અલગ અલગ ધર્મ પાળતા લોકો છે, હિન્દુ ધર્મ પાળતા હોય કે ખ્રિશ્ચન ધર્મ પાળતા હોય કે પછી રહીમ એટલે મુસ્લિમ ધર્મ પાળતા હોય, તો રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસક એટલે કે એની ઉપાસના કરનાર, ખ્રિસ્ત ભગવાનની ઉપાસના કરનાર, શું ખ્રિસ્તની ઉપાસના કરનારના મુખમાં જય ચડાવે એટલે અદલા બદલી થઈ જાય. રહીમને ઈશ્વર ખુદાને ભજનારી જીભ એ કોઈ બ્રાહ્મણના મુખમાં જય ચડાવે અદલા બદલી થઈ જાય તો રામ અને રહીમ કે પછી ગોળ બધા જે આપણે ધર્મના કારણે જાતિના કારણે અલગ અલગ સંપ્રદાય પંથના કારણે જે ઈશ્વરને આપણે અલગ અલગ દર્શાવે છે, વ્યક્તિને મુખમાં જીભ બદલાઈ જાય તો રામ અને રહીમ અને ગોળની એકતા આપોઆપ સિદ્ધ થઈ જાય. એટલે કે લોકોને જે સમજાવવા પડે ઈશ્વર એક છે એના સ્વરૂપ અલગ છે, આ વાત લોકો સરળતાથી સમજી શક્યા હોત. હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનું શું છે તો ખોટું નહીં, લેખક તેમ લખે છે કે જીભને જો છૂટી પાડી શકાય એવી ઈશ્વર રચના કરે તો હજી કંઈ ખોટું નથી. આમ જીભ છે એ જો છૂટી પાડી શકાય હોત તો એને કેટલા બધા ફાયદાઓ છે લેખક અહીં એ વર્ણવ્યા છે. છેલ્લો પેરેગ્રાફ, પ્રતિકૂળ એટલે અનુકૂળ નથી એવા સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવે
એ જીભ આપણે શીખવું, જીભમાંથી હજી એક ગુણ આપણે શીખવાનો છે કે સંજોગો બિલકુલ વિપરીત છે, અનુકૂળ નથી, છતાંય કઈ રીતે આનંદથી કામ કરાય એ જીભ પાસેથી શીખવાનું છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, જો જીભ કઈ જગ્યાએ છે મુખમાં અને એની રચના અને મુખ જીભની આગળ 32 ભાઈ જેવા દાંત છે અને પાછળ જુઓ ગળાની ઊંડી ખાઈ, એની પાછળ પાછી ઊંડી ખાઈ છે, ઊંડાણ છે. અને માણસ જીવન દરમિયાન અનેક પ્રકારના ઠંડા ગરમ તીખા ખારા મોળા ખાટા પદાર્થોનો સતત જીભ ઉપર મારો ચલાવે છે. જે કઈ ખાઈએ આપણે જીભ ઉપર મૂકીને જ ખાઈએ છીએ. સંચલન માટે હરફર માટે હલનચલન માટે તમે જુઓ મુખમાં જીભને આ ઓછી જગ્યા છે. આખો દી આપણે બોલીએ અથવા મુખ બંધ હોય ત્યારે તમે જુઓ આમ જુઓ તો સૂર્યનો પ્રકાશ થોડો મુખમાં જાય છે, એટલે સૂર્યનો જરાય પ્રકાશ ના આવે, એટલે કે અંધકારમાં રહેવાનું અને આવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. પછી આવ સાંકડી અને અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. આગળ દાંત પાછળ ખાય, પ્રકાશ ના આવે સૂર્યનો, એકદમ સાંકડી જગ્યા લપાઈને રહેવાનું. આવી અનેક આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ છે તમે જુઓ આનંદથી નિર્ભયપણે બિગડર વગર પોતાનું કાર્ય કરે છે, સતત જરૂર હોય ત્યારે બોલે છે, કેવું સરસ બોલે છે અને સ્વાદ પણ કેવો છે આપણને અનુભવ કરાવે છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો એટલે કે પેટનો અને મનને હૃદયના વિચારોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. જીભ છે એ ટેસ્ટ દ્વારા આપણે પેટની ભૂખ સંતોષે છે અને હૃદય અને મનના વિચારો દ્વારા આપણું બહારનો આપણો સંસાર આપણા આજુબાજુ જેની સાથે આપણે રહીએ છીએ ત્યાં બોલચાલથી જ આપણું બધું કાર્ય થાય છે. તો આપણું બધું જે સંસાર છે આપણે બોલીને એકબીજા આપણે આપણો વ્યવહાર આગળ ચાલે છે એ જીભ છે બધું બરાબર અંદરનો અને બહારનો બધો વ્યવહાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ કમલવત નહીં, જલ કમલવત એટલે કમળ જેમ પાણીમાં રહે છે એમ નહીં, પણ મુખ જીભવત, મુખની અંદર જીભ જેમ રહે છે એવો સાંભળે તેનો ઘેરો ને બુઢો બોધ વગર બોલે સંભળાવે છે. કે જીભમાંથી જુઓ આપણે કેટલું શીખા, પણ અને છેલ્લે લેખક કહે છે કે ગમે એવી પ્રતિકૂળતા હોય એટલે કે અનુકૂળ સંજોગો ન હોય ગમે એટલા જીવનમાં, છતાંય જીભ પાસેથી આપણે જો શીખી શકીએ. આગળ દાંત ભલે રક્ષક રૂપે છે, ઘણી વાર જીભને ખ્યાલ છે તમને કે શું બચકું પણ ભરી દે છે, છતાંય જીભ છે આનંદથી પોતાનું કામ કરે છે. પાછળ ઊંડે ખાય છે, જે કે મુખમાં મૂકો ખ્યાલ છે ને, તરત ગળા નીચે ઊંડે પેટમાં ઉતરી જાય એટલે ઊંડી ખાય, સૂર્યપ્રકાશના મુખમાં લપાઈને રહેવાનું અંધકાર, છતાંય જીભ જુઓ કેવું આનંદથી પોતાનું કાર્ય. માણસ ગમે એવી પ્રતિકૂળતા હોય ને જીવનમાં જીભમાંથી શીખીને આગળ વધી શકે. છેલ્લે એ પેટનું આપણે ભૂખ સંતોષે છે અને બહારનો આપણો વ્યવહાર બોલીને જ વ્યવહાર ચાલે છે ને બધો, બહારનો વ્યવહાર પણ તેવો સરસ સાચવે છે. છેલ્લે માણસે જીવનમાં સુખી થવું હોય ને કમળ છે પાણી મારે છે એમ નહીં, પણ જીભ જે છે મોઢાની અંદર કેમ રહે છે કેમ રહેવું એ જો માણસ શીખી જાય, જીભ મોઢાની અંદર કેમ રહે છે તો સંસારમાં કેમ રહેવું એવું સાંભળે ને મનુષ્ય વિચારે તો એ જીભમાંથી આપણને ઘેરો એટલે ખૂબ વિશાળ અને ગૂઢ એટલે ખૂબ ઊંડાણવાળો બોધ જ્ઞાન ઉપદેશ આપણને વગર સાંભળે બોલે આ જીભ છે એ આપણને ખૂબ ઊંડું જ્ઞાન આપે છે, ખૂબ વિશાળ જ્ઞાન આપે છે જો શીખીએ ને જીભના જીભમાંથી તો. આમ આ જીભ હાસ્ય નિબંધ દ્વારા લેખકે જીભ દ્વારા માણસનો વિકાસ થયો છે, જીભ દ્વારા માણસનો વ્યવહાર ચાલે છે, જીભથી જ સંસારમાં માણસ દુઃખી થાય છે, સંસાર એનો બગડે છે, જીભથી જ માણસ
व्यवहार सुधरे छे ने व्यवहार बगड़े पण छे। जीभ छे केटला प्रकारनी, नाम पेट केटली केटला विचारो ने अंदर। लेखके ये जीभ विषय खूब उमदा अने योग्य दृष्टिकोण द्वारा अने जीभमांथी जीवन केम जीववुं छेले ए पण आपणे शीखवुं। तो प्रस्तुत हास्य निबंधमां जीभने मुख्य केन्द्र स्थाने राख्युं અને અલગ અલગ વિચારોને શેર, અલગ અલગ નવા દ્રષ્ટિકોણ, અલગ અલગ કેટલા એંગલથી જીભનું કાર્ય કેવું છે એ આપણને લેખકે આ ચેપ્ટરમાં એની સમગ્ર યાત્રા કરાવી છે। વિચારો તમે, આમ તમે વિચારશો તો ખ્યાલ આવશે કે શરૂઆતથી લે અંત સુધી લેખકે અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ રીતે જીભના કાર્યોથી આપણે પરિચિત કર્યું છે અને છેલ્લે આપણે જોયું આ ચેપ્ટરના અંતમાં કે મનુષ્યએ ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય, ગમે મુશ્કેલ પરિસ્થિતિ, તો જીભ જો મુખની અંદર કેમ રહે છે એમ માણસે એમાંથી ખરેખર શીખવાની જરૂર છે। જીભ છે આપણને કેમ શીખવું, કેમ રહેવું, કેમ સમસ્યાઓનો સામનો કરવો, સમસ્યાનો સામનો કરતા કરતા સાહેબ કેમ સુખેથી અને આનંદથી જીવી શકાય, એ જીભ આપણને વગર બોલે ખૂબ વિશાળ અને ઊંડો બોધ કરાવી આપે છે। તો આમ આ ચેપ્ટર દ્વારા હાસ્ય સાથે જ્ઞાન બોધ અને ઉપદેશ પણ પ્રાપ્ત થાય છે। આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર ખૂબ એકાગ્ર ચિત્તે વાંચવાનું છે, સમજવાનું છે અને સ્વાધ્યાય બુકમાં લખેલા પ્રશ્નો વાંચવાના છે, લખેલા છે વાંચીને સમજવાના છે। આશા અને અપેક્ષા રાખું છું કે આ ચેપ્ટરના પાંચેય વિડીયો લેક્ચર દ્વારા આપ આ ચેપ્ટરને ખૂબ સરળતાથી સમજી શક્યા હશો। ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે। અસ્તુ।